નવરાત્રીનો આપનો શુભેચ્છા સંદેશ. બસ આજે માના નોરતા શરૂ થઈ રહ્યા છે. ફક્ત ગરબા નાચવાનો આનંદ એ તો છે જ એની સાથે, પણ માતાજીને ગમશે જો આપણે અંદરનું સિસ્ટમ પણ પવિત્ર કરીએ, આનંદી કરીએ, પ્રામાણિક કરીએ, સંગીતમય કરીએ, જ્ઞાનમય કરીએ, એ સંદેશ છે. ઓકે, આપનો સૌથી ફેવરિટ સ્વરચિત ગરબો? મારો ફેવરિટ સ્વરચિત ગરબો છે, આ અઘરો પ્રશ્ન, કારણ કે ઘણા બધા બધા જ આપણા જ બાળકો હોય એટલે અઘરું પડે, પણ એમાંથી એક બાળકને સિલેક્શન આપવાનું હોય તો જમુનાને તીરે જતા વંકાતી માટડીએ. નો સૌથી ફેવરિટ અન્ય કોઈનો ગરબો? મને અન્ય કોઈનો શશાંક ફડનીસનો ગમે છે, મને એકલી મૂકીને રમે રાસ. કઈ બાબત નવરાત્રીની આપને સૌથી વધુ ગમે છે? આટલા 40,000 લોકો આપણી આજુબાજુ ગરબા કરતા હોય, એમને તમે અને માતાજીનું મંદિર સામે હોય અને 2.5-3 કલાક એટ અ સ્ટ્રેચ 3 કલાક તમે માતાજીની આરાધના કરતા કરતા આટલા બધા લોકોને આનંદ આપી શકો, અને મેડિટેશન જેવો જે અનુભવ, એ મારી બેસ્ટ ફેવરિટ ફિલિંગ. 3 તાળી 2 તાળી કે દોડ્યું, કયા ગરબા સૌથી વધુ પસંદ છે? મને 2 તાળી. નવરાત્રીમાં આપનું સ્પેશિયલ કોઈ ખાસ કોસ્ચ્યુમ? ના, પણ મને મને એટલે મારો ગમતો કલર છે ગ્રીન કાં તો બ્લુ, આ તો બે માંથી એક હું વધારે પહેરતો હું એટલે, અને સલવાર અને કુર્તો. ક્યાંની નવરાત્રી સૌથી વધુ પસંદ છે? ક્યાંની એટલે ભારતની, બરોડાની, આખા વર્લ્ડમાં હું તો 33 વર્ષથી ગાઉં છું અને બધા જ ઓલમોસ્ટ દેશ કવર થઈ ગયા છે, પણ જે મજા અને એસ્પેશિયલી હવે વધારે મજા આવે છે, કારણ કે બડોદરાના ઓલમોસ્ટ બેસ્ટ, ઓલમોસ્ટ શું કરો, બેસ્ટ જગ્યા પર જ અમને ગરબા કરવાનો મોકો છે. લક્ષ્મી વિલાસ પેલેસના મોતીબાગ ગ્રાઉન્ડ ઉપર, એટલે લોન ઉપર આમ મસ્ત 40,000 લોકોનું સામે ગરબા કરવાનો આનંદ જ અદભુત, એટલે વડોદરા. ગરબા ગાવાની મજા સૌથી વધુ ક્યારે આવે, શરૂઆતમાં, મધ્યમાં કે અંતમાં ચલતી ના ગરબામાં? મધ્યમાં આવે. મધ્યમાં છે ને એક એવો ટેમ્પો સેટ થયેલો હોય કે જ્યારે એ ખેલૈયા હોય છે એ પણ એક એમના એક તંદ્રીમાં જતા રહે છે અને કલાકારો પણ જતા રહે છે. શરૂઆતમાં હજી બિલ્ડઅપ હોય છે અને એન્ડમાં થોડું એક સ્પીડ વધારે થઈ જાય, પણ જે વચલો જે પીરિયડ હોય છે 1.25-2 કલાકનો એ એટલો બહુ જ અદભુત હોય છે. નવરાત્રીમાં કોઈ ખાસ ટેક માનતા કે સુપરસ્ટિશિયન? સુપરસ્ટિશિયન તો હું નથી કરતો બહુ, પણ માનતા એવી કે બધાને હું રિક્વેસ્ટ કરું કે સ્ટેજ પર ચડતી વખતે મન સરસ રાખો, પવિત્ર રાખો, તો માતાજી 100% સાથ આપશે અને સરસ ગરબા થશે. નવરાત્રીમાં શેડ્યુલ કેવું હોય છે આપનું? શેડ્યુલ એટલે બસ હવે તમારો આ ઇન્ટરવ્યુ પતાવીને ડાયરેક્ટ ગ્રાઉન્ડ ઉપર 6 વાગે. હા, બસ એક દોઢ, સાંજે 6:30 ગ્રાઉન્ડ પર જવાનું, 1.5 કલાક સાઉન્ડ ટેસ્ટ થાય, 9:30 વાગે ગરબા શરૂ થાય, 12:15 પતે, બધા થોડો નાસ્તો કરીએ, જમીએ, આવીને 2 વાગે સુઈ જઈએ, સવારે 8-9 વાગે ઉઠીને બીજા દિવસની લિસ્ટ અને બીજા દિવસની તૈયારી. આજની નવરાત્રી ને 10 વર્ષ પહેલાની નવરાત્રીમાં શું ફરક લાગે છે? મેઇન ફરક એ છે કે હવે બહુ વધારે પ્રોફેશનલ લેવલ પર નવરાત્રી થાય છે, એટલે અમે કહીએ તો અમારે ત્યાં જે સાઉન્ડ વપરાય છે આખા કદાચ વડોદરાનું બેસ્ટ સાઉન્ડ વપરાય છે એલ એકોસ્ટિક્સનું. એવી ઇમેજિનેશન નથી 10 વર્ષ પહેલા કે આટલું એક્સપેન્સિવ, આટલું સુંદર સાઉન્ડ વાપરી શકાય. નંબર 2, અમે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમિત ત્રિવેદી કે અજય અતુલમાં જે સાઉન્ડ ઓપરેટિંગ કરે છે એવા વ્યક્તિને અહીંયા બોલાવી છે દર વર્ષે, અજય નામનો. તો એ આ સેકન્ડ વસ્તુ. પણ એક જ જે ફરક, જે નેગેટિવ ના કહી શકાય, કે 12 વાગે પતી જાય છે, જે પહેલા જે અમે કરતા હતા ત્યારે સવારે અમે 6-7 વાગે બી ગાયેલા છે ગરબા. અમે રમતા હતા પણ સવારે 6 વાગે સુધી. સંદેશ પર મને યાદ છે 7:45 છેલ્લે મેં વંદે માતરમ ગાયેલું છેલ્લા દિવસે સવારે 7:45 એમ. ગરબા ગાતી અથવા રમતી વખતે શું ધ્યાન રાખો છો ખાસ? આ 9 દિવસ અમે અવોઇડ કરીએ કે તામસિક ફૂડ ના ખાઈએ, રાઈટ, અને સોડા વાળું ડ્રિંક કે ઠંડુ બહુ ના પીએ, અને બાકી તો માતાજી ટેક્સ કેર. વડોદરાના દર્શકો માટે અને ગરબા ચાહકો માટે છેલ્લો એક સંદેશ આપનો? વડોદરાના ખેલૈયાઓ માટે, દર્શકો માટે એક સંદેશ પણ કહી શકું, એક કોંગ્રેચ્યુલેશન પણ કહી શકું કે તમે પોતાને ભાગ્યશાળી માનો 2 કારણથી. કારણ કે આવા ગાયકો જે તમને આટલા ઇઝીલી મળી રહ્યા છે, અતુલ કાકા છે, હું છું, પછી રવિનભાઈ છે, પછી પહેલા વિક્રમ પાટીલ હતા, કલહંસ કાકા હતા પહેલા, તો આવા કલાકારો તમને મળી રહ્યા છે જે ઓથેન્ટિક ગરબા પ્રેઝન્ટ કરી રહ્યા છે, બોલિવૂડ નું નથી કરી રહ્યા. અને આ એમના માટે એમને એક ગર્વ અનુભવ જોઈએ. અને બીજું,
કે એમના માટે એક થેન્ક યુ એટલા માટે કહેવું પડે મારે, કારણ કે એ જે પ્રકારે ગરબા કરે છે મસ્ત એક રાઉન્ડમાં, એ આખા દુનિયામાં કોઈ જગ્યાએ નથી થતું સાહેબ. બધી જગ્યાએ ચાર ચાર પાંચ પાંચ જણાનું ગ્રુપ રમે એટલે એટલું ખરાબ દેખાય. એટલે અને એ ત્રીજો સંદેશ છે કે આપણા ગરબા માટે આખા આ જે શું કહેવાય ગેલેક્સી છે, ધરતી છે, એના પર આપણા ગરબા બેસ્ટ નંબર વન ગરબા છે અને એમાં કોઈ બીજું મત નથી. એટલે આ વડોદરા વાસીઓએ આનો ગર્વ અનુભવવો જોઈએ.